नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 9 गुजराती विषयना एकम 9 पारखूना भाग 6 बाकी रहता पाठना भागनी समझूती मेळवीशुं। समझूती आ मुजब छे। गमन कहे जी, गमन कहे छे जी, डॉक्टर कहे अने माणस साथे कंपनी में कहेवरावो के मिक्सचर तैयार थयुं छे, माणस मोकली मंगावी ले अने पूछजो पेटेंटनु शू करू। हाँ भूलता नहीं। डॉक्टर खोटी बड़ा सांकता कहे छे के माणस साथे कंपनी में कहेरावो के मिक्सचर चूर्ण तैयार थई गयु छे, माणस मोकली मंगावी ले अने पूछो के एनी पेटेंटनु शू करू। हाँ भूलता नहीं। गमन कहे छे के पण साहेब एम करीने अटकी जाए छे। डॉक्टर कहे मैं केटली वार कह्यू के हूँ बोलूँ त्यारे तमारे लखी लेवू, पछी साहेब साहेब करी हैरान करो छो। ओ गॉड सेव मी फ्रॉम दीस क्रीचर्स। डॉक्टर कहे मैं तमने केटली वार कह्यू छे के हूँ बोलूँ त्यारे तमारे लखी लेवानू, पछी साहेब साहेब करी अने मने हैरान करो छो। पछी कहे छे के हे भगवान मने आ जनावरोथी बचावो। गमन डगाई जई। बराबर साहेब, गमन ने खबर छे के डॉक्टर मोटी 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 वातो करे छे, तेथी ते आश्चर्यथी कहे छे बराबर साहेब। डॉक्टर कहे जाओ। गमन जाए छे। शूँ करूँ साहेब, जमानो जेवो आव्यो छे के माणस समझू अने विश्वासु तो न ज मळी सके। विश्वासु होय तो कयू समझे नहीं अने समझे तो अपनाथी विश्वास न मुकाय। भाई डॉक्टर पीयूष छे ए कहे छे के जाओ अने गमन जाए छे। पछी ए कहे छे के शूँ करूँ साहेब, जमानो जेवो आव्यो छे के माणस समझू अने विश्वासु એ બંને સાથે મળી જ ન શકે। જો એ વિશ્વાસુ હોય તો કયું સમજે નહીં અને સમજે તો આપણે એના પર વિશ્વાસ ન કરી શકીએ। મનમોહનદાસ બરાબર છે, પણ ડૉક્ટર એ સાની પેટન્ટ છે? મનમોહનદાસ કહે છે કે બરાબર છે, પણ ડૉક્ટર એ સાની પેટન્ટ છે? ડૉક્ટર મલકાતા, એ તો ટ્રેડ સિક્રેટ છે, પણ તમને કહેવામાં વાંધો નહીં, એ મારી શોધ છે। વર્ષોની રિસર્ચ પછી એ ઇન્વેન્શન થઈ શકી છે અને એથી ડેન્ટલ સર્જરીમાં જ નહીં એલોપેથીમાં પણ મોટું રિવોલ્યુશન થશે। ડૉક્ટર આછું હસતા કહે એ તો ટ્રેડ સિક્રેટ છે, ધંધાનો રહસ્ય છે, પણ તમને કહેવામાં વાંધો નહીં, એ મારી પોતાની શોધ છે અને વર્ષોના રિસર્ચ પછી એ ઇન્વેન્શન થઈ શકી છે અને એથી ડેન્ટલ સર્જરીમાં જ નહીં એલોપેથીમાં પણ મોટું રિવોલ્યુશન થશે, મોટી ક્રાંતિ આવશે। મનમોહનદાસ હા, એનું નામ? મનમોહનદાસ કહે છે હા, પણ એનું નામ શું છે? ડૉક્ટર કહે શરમાતા, એનું નામ તો પિયુષ ડ્રોપ્સ છે। એ ડ્રોપ્સથી નવા નેચરલ ટીથ ગમે ત્યારે ગમે તે ઉંમરે ઉગશે। ડૉક્ટર શરમાતા કહે છે એનું નામ પિયુષ ડ્રોપ્સ છે। એ ડ્રોપ્સથી નવા નેચરલ ટીથ, કુદરતી દાંત ગમે ત્યારે ગમે તે ઉંમરે ઉગશે। મનમોહનદાસ કહે ઓહો, ત્યારે તો ફર્ટિલાઇઝર મેન્યુર જેવું। મનમોહનદાસ કહે છે અરે, ત્યારે તો ખાતર જેવું। ડૉક્ટર કહે હા જી, પણ આપ અંગ્રેજી ક્યાંથી જાણો? ડૉક્ટર કહે છે કે હા, પણ તમને અંગ્રેજી કેમ આવડે છે, કે તમે ક્યાંથી જાણો છો? મનમોહનદાસ કહે કેમ વારું, હું શું મારી છોકરી પણ અંગ્રેજી જાણે છે? મનમોહનદાસ કહે છે કેમ શું છે, હું શું મારી તો છોકરી એટલે કે મારી દીકરી પણ અંગ્રેજી જાણે છે? ડૉક્ટર કહે આપની છોકરી? ડૉક્ટર પૂછે છે તમારી દીકરી? મનમોહનદાસ હા, આ વર્ષ કન્યા વિદ્યાલયમાંથી પાસ થઈ કોલેજમાં ગઈ। મનમોહનદાસ કહે છે કે હા, એ આ વર્ષે કન્યા વિદ્યાલયમાંથી પાસ થઈ કોલેજમાં અભ્યાસ કરવા ગઈ। ડૉક્ટર કહે ઓ આઈ સી। ડૉક્ટર કહે છે અરે એમ વાત છે? મનમોહનદાસ કહે વારું, પણ ડૉક્ટર? મનમોહનદાસ કહે છે સારું, પણ ડૉક્ટર? ડૉક્ટર કહે જી। ડૉક્ટર કહે છે જી એટલે કે બોલો। મનમોહનદાસ વકરા પાણી કેમ ચાલે છે? વકરા પાણી શબ્દનો અર્થ થાય વેચાણથી મળેલા નાણાં। મનમોહનદાસ ડૉક્ટરને પૂછતા કહે છે તો તમારું કામ કેવું ચાલે છે? ડૉક્ટર કહે ઓ ડોન્ટ વરી અબાઉટ ઇટ, મારે તો કંઈ કરી જવું છે। ડૉક્ટર કહે છે કે એ બાબતની તમે ચિંતા ના કરશો, મારે તો કંઈક કરી જવું છે એટલે મારે કંઈક મોટું કામ કરી દેખાડવું છે। મનમોહનદાસ કહે બરાબર, પણ ઘરમાં એ જોવાનું તો હોય ને? મનમોહનદાસ કહે છે તમારી વાત બરાબર છે, પણ ઘરનું પણ જોવાનું તો હોય ને?
ડોક્ટર કહે, એ તો સાહેબ ઈશ્વરની કૃપા અને આપ જેવા મુરબ્બીઓની દયા છે. 1200ની એવરેજ હશે. મુરબ્બી એટલે વડીલ. ડૉક્ટર કહે, એ તો સાહેબ ઈશ્વરની એટલે કે ભગવાનની કૃપા છે અને તમારા જેવા વડીલોની દયા છે. 1200ની એવરેજ એટલે સરેરાશ આવક હશે. મનમોહનદાસ કહે, ધેટ ઇઝ મેગ્નિફિશન્ટ ડૉક્ટર. મનમોહનદાસ કહે, તો આ વાત તો ખૂબ સારી કહેવાય, ભવ્ય કહેવાય ડૉક્ટર. ડૉક્ટર, ઓ થેન્ક્સ. ડૉક્ટર એમનો આભાર માને છે. મનમોહનદાસ કહે, મેં સાંભળ્યું છે ડૉક્ટર કે તમે દાંત કાઢવાનો નવો પ્રોસેસ શોધ્યો છે. મનમોહનદાસ પૂછતા કહે છે કે ડૉક્ટર, મેં સાંભળ્યું છે કે તમે દાંત કાઢવાનો નવો પ્રોસેસ એટલે નવી પદ્ધતિ શોધી છે. ડૉક્ટર કહે, જી મિત્રોએ તો ઘણુંએ કહ્યું કે પેટન્ટ લે, પણ મેં કહ્યું કે નાન ઉપર કોઈનો ઇજારો ન હોવો જોઈએ, એટલે મેં તો ફોર્મ્યુલા જાહેર કરી, પણ ફેર તો પડે જ ને. ડૉક્ટર મનમોહનદાસને કહે છે કે મિત્રોએ એટલે કે દોસ્તોએ ઘણુંએ કહ્યું કે એની પેટન્ટ લઈ લે, પણ મેં કહ્યું કે જ્ઞાન ઉપર માહિતી ઉપર કોઈનો ઇજારો ન હોવો જોઈએ, એટલે તો મેં ફોર્મ્યુલા જાહેર કરી, અને એ વસ્તુમાં ફરક તો પડે જ ને. મનમોહનદાસ હાસતો. મનમોહનદાસ કહે છે, હા એ સાચી વાત છે. અહીં આપણે પાઠની સમજૂતીમાં વિરામ લઈશું. બાકી રહેતા પાઠના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું. આભાર.